स्थानिक स्वराज संस्थानी चूंटणी आवी रही छे त्यारे मंतव्य न्यूज द्वारा मतदारोनुं मंतव्य जाणवानो प्रयत्न करवामां आव्यो छे। अमदावाद कोर्पोरेशननी चूंटणीमां बोडकदेव वोर्डमां लोकोनुं शुं कहेवुं छे, अत्यार सुधी कया विकासना कामो थया छे अने कया बाकी रह्या छे, आ तमाम मुद्दे चर्चा करी छे मंतव्य न्यूज द्वारा। स्थानिक स्वराज की चूंटणी गणतरी दिवसों बाकी रहा है तरह मतदारों मंतव्य जानीशु, अलग अलग वोर्ड समस्याओ है चितार मेड़ीशु। मतदारों पास थी अपनी साथ मतदारों जोड़ाया है, विशेष रीते बोडकदेव वोर्ड है तना स्थानिकों से पास थी जानीशु कि तमना वोर्ड की शू मुख्य समस्याओं रहे। खास कर हम स्थानिक स्वराज की चूंटी आ रही है, गत 5 वर्ष की बात करिए तो शू ते विकास जो है? ના બેન, વિકાસ તો જરાય છે જ નહીં અને દરેક મુદ્દે તકલીફો જ તકલીફો છે વોર્ડમાં। આ તો બધું સેલ્ફ ચાલે છે, બાકી અહીંયા કોઈ વિકાસ નથી। ફૂટપાથો વારે ઘડીએ તોડફોડ કરીને ભ્રષ્ટાચાર છે, દબાણના એટલા પ્રશ્નો, દબાણ ખાતું ભ્રષ્ટાચાર છે, બધા લારી ગલ્લા બધા એટલા બધા દબાણો છે અને ખસેડવા માટે તો હપ્તા 300-300 રૂપિયાને હપ્તા બાંધેલા છે, એટલે સતત ટ્રાફિકનો પ્રશ્ન છે, પાર્કિંગનો પ્રશ્ન છે, દરેક પ્રશ્ન ઉપર પ્રશ્ન જ છે બેન, અહીંયા આગળ કોઈ સમસ્યાનું એ નિવારણ નથી। આપણી સાથે અને પણ લોકો છે, કેવા કોર્પોરેટર આપ ઈચ્છો, કારણ કે અલગ અલગ સમસ્યાઓ છે અહીંયાના સ્થાનિકોની? હું એવું માનું છું કે હાલ છે એવા તો ના જ હોવા જોઈએ, કારણ કે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં ગુજરાત હાઈકોર્ટના જજીસ બંગલો વિસ્તાર છે, એટલે એ વસ્તુને ચોખ્ખી રાખી શકે અધિકારીઓ, પરંતુ આ અધિકારીઓને જે કામો કરવાના છે કર્યા નથી, કારણ કે આ જે વોર્ડ છે અને આ જે સ્થાનિક જગ્યા છે એની આજુબાજુના જે ગામતળ વિસ્તાર છે ત્યાં તમે શૂટિંગ ઉતારો તો તમને ખબર પડે કે ત્યાં કેટલી સમસ્યા છે। આરોગ્ય કેન્દ્ર બધા બંધ છે, અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી, અને આ જે અધિકારીઓનું રાજ ભ્રષ્ટાચારી રાજ થઈ ગયું છે એ ખરેખર નાબૂદ થવું જોઈએ, અને આગામી કોર્પોરેટર કોઈ પણ પાર્ટીના આવે એવા નિષ્ઠાવાન આવવા જોઈએ કે પબ્લિકની સમસ્યા શું છે એ સમજી શકે, કારણ કે અત્યારે હાલ કોલેજના છોકરાઓ પરેશાન અને આ માસ્કની જે વાત છે એનાથી 1-1 હજાર રૂપિયાના દંડથી અમદાવાદની પ્રજા ત્રાહિમામ થઈ ચૂકી છે અને આવનારા ઇલેક્શનમાં જડબાતોડ જવાબ આપશે। અન્ય પણ લોકો છે, વિશેષ રીતે બોડકદેવ વોર્ડની વાત કરવામાં આવે તો કેવા પ્રકારની સમસ્યાઓ અહીંયા છે, જે રીતે ટ્રાફિકની સમસ્યાઓ છે, ગંદકીની સમસ્યા છે, આપના મતે કેવો, આપનું શું મંતવ્ય? સમસ્યાઓ જ છે, બીજું કશું છે જ નહીં, ફક્ત સમસ્યાઓ છે। પણ આ વખતે રાજકીય પક્ષો જે છે, કોંગ્રેસ હોય, બીજેપી હોય કે આમ આદમી પાર્ટી હોય કે XYZ ગમે તે હોય, જે પક્ષની સેવા કરતા હોય એવા લોકોની જરૂર નથી, પબ્લિકને પોતાની જે પબ્લિકની સેવા કરતા હોય એવા લોકોની જરૂર છે, એટલે પબ્લિક સેવક હોય એને આ લોકોએ ધ્યાન આપી અને દરેક પક્ષોએ ધ્યાન આપી અને આમાં નિર્ણય લેવો પડશે, કારણ કે હવે પબ્લિક બહુ સમજૂ થઈ ગઈ છે અને પબ્લિક અત્યાર સુધી અત્યારની જે પરિસ્થિતિમાં છેલ્લા 5 વર્ષથી જોઈએ તો કોઈ પણ રાજકીય પક્ષોના આગેવાનો આ વિસ્તારમાં ક્યાંય ફરક્યા નથી કે પબ્લિકની શું સમસ્યા છે એ જાણવાનો કોઈ દિવસ કોઈ પ્રયત્ન કર્યો નથી। બિલકુલ, શું માનવું છે આપનું, કેવા કોર્પોરેટર આપ ઈચ્છો છો અને ગત 5 વર્ષમાં જે કોર્પોરેટર હતા તેમણે જે કામ કર્યા છે તે કેવા રહ્યા? 5 વર્ષની અંદર બોડકદેવ વોર્ડમાં કોર્પોરેટરો ક્યાંય દેખાયા નથી, પબ્લિક અને ચોમાસાની અંદર રોડ રસ્તામાં પાણી ભરાઈ જાય છે, ગટરો ભરાઈ જાય છે, કોઈ પણ સમસ્યાઓનો અમે ફોન કરીએ તો કોઈ જવાબ નથી આપતા, એવા બધા અહીંયા બોડકદેવ વોર્ડની બધા ઘણા બધા પ્રશ્નો છે। બિલકુલ, શું કહેશો જે રીતે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, દરેક રાજકીય પક્ષ છે તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, હવે આપનું શું માનવું છે બોડકદેવ વિસ્તારની શું સમસ્યાઓ છે, કેવા કોર્પોરેટર આપ ઈચ્છો છો? મુખ્યત્વે આ વોર્ડની અંદર વિકાસના કામોની જે વાતો કરવામાં આવી છે એ માત્ર એક ફૂલ ગુલાબી ચિત્ર લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે। રહી વાત બીજી તો એડમિનિસ્ટ્રેટની વાત કરીએ અહીંયા તો એમાં પણ સૌથી મોટો ભ્રષ્ટાચાર અહીંયા થઈ રહ્યો છે, અને એમાં તાજેતરનું એક તમને દાખલો ઉદાહરણ આપી દઉં કે આ રોડ ઉપર અને મેમનગરથી ગુરુકુલ રોડ ઉપરનો જે રસ્તો છે ત્યાં આગળ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે, જીઓ કંપનીનો જે કેબલ નાખવામાં આવી રહ્યો છે, આ ભ્રષ્ટાચાર કઈ રીતનો ચાલે છે કે ત્યાં આગળ અમુક મીટરે સેન્ટીમીટરે તમારે એનો ટેક્સીસ આપવામાં આવતા, એ ટેક્સી ચોરી કરવામાં આવે છે, એમાં ઉચ્ચ અધિકારીઓ જે છે મળેલા છે। બીજી વસ્તુ કે તમારું સ્કૂટર અહીંયા કે ગાડી રોડ ઉપર પડી છે તો ટો કરવામાં આવે છે, જ્યારે એ લોકોની જે કામગીરી એના એક ધારાધોરણ બનેલા છે અને એક નિયમ બનેલા છે, એ નિયમનું છડે ચોક ઉલ્લંઘન કરવામાં આવે, એના ટ્રેક્ટરો જે હાઈવી જે આપણે હેવી વ્હીકલો જે કહીએ છીએ એ લોકોને રોડ ઉપર ઊભા રહ્યા છે, એના માટેની પોલીસ પરમિશનો કે પરમિટ જે લેવાના એ પણ લેવામાં આવતા નથી, અને ઉચ્ચ હોદ્દેદારો જે બેઠેલા છે એની સાથે સાથે આ બાબતની લઈને મેં અંદર રજૂઆત મારી રીતે લેખિતમાં મેં કરી છે તો એમાં મને એવો જવાબ મળે છે કોઈ બિપિન પરમાર નામના કોઈ ધારાસભ્યના વય છે અસારવામાંથી,
એમને મને ધમકી પણ ફોન ઉપર આપેલી છે. એટલે આ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ આમના જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે, અહીંયાથી જે ચૂંટાઈને ગયેલા છે ભારતીય જનતા પાર્ટીના, એમનો આમાં સંપૂર્ણપણે હાથ છે. મારો ચોખ્ખો આક્ષેપ છે અને જો ચર્ચા કરવા માગતા હોય મારી સાથે ખુલ્લામાં તો એમને ચેલેન્જ આપું છું. અન્ય પણ લોકો છે, કેવા બદલાવ આપ ઈચ્છો છો અને બોડકદેવ વોર્ડની શું સમસ્યાઓ છે? બોડકદેવ વોર્ડની અંદર તમે જુઓ તો કોર્પોરેશનની અંદર કોઈ કામગીરી થતી જ નથી. ફક્ત ટેબલ ઉપર પૈસા મૂકો તો કામ કરવાનું, બાકી જે રેગ્યુલર કામ એ લોકો કરતા જ નથી. અને રહી વાત સિવિલની અંદર, તમે જુઓ તો ઇલેક્શન આવશે એટલે કલરના થીગડા મારી દેશે, મોટા મોટા રોડ તૂટી ગયા હોય તો ખાડા પૂરી દે છે અને એના મોટા પૈસા પાસ કરીને એ લોકો ખાઈ જાય છે. અને આ પૈસા ખાતા આ રાવણ રાજ છે, રામના નામે રાવણ રાજ છે અને પ્રજાની દુખતી ન છે, એમના હાથમાં છે અને કોઈ જોતું જ નથી, બધા ચૂકવી આપે છે. આપણી સાથે મહિલાઓ પણ જોડાઈ છે, તેમની સાથે વાતચીત કરીશું કે વિશેષ રીતે તેમને શું સમસ્યાઓ છે. આપના વિસ્તારની વાત કરીએ તો કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો સ્થાનિકોને કરવો પડી રહ્યો છે? હું મારા વિસ્તાર બોડકદેવની વાત કરું તો મારા વિસ્તારમાં જે બોડકદેવ વિસ્તાર છે એ આમ જોવા જઈએ તો રીચ વિસ્તાર કહેવાય અને એની અંદર સમસ્યા જ છે કે મહિલાઓને તો તકલીફ છે જ છે, મોંઘવારીથી માંડીને કે સ્કૂલમાં છોકરાઓને અત્યારે સમજો કે આ લોકડાઉનના કારણે જે છોકરાઓ સ્કૂલે જઈ નથી શકતા, જે ગૃહિણીઓ છે એની ઉપર કેટલું બધું બોજ આવી ગયો છે કે ઘરે છોકરાઓને ભણાવવાથી માંડીને કે મોંઘવારીથી માંડીને શાકભાજીને ગેસના બાટલાનો ભાવ જે 400 રૂપિયાથી માંડીને 800 રૂપિયા થઈ ગયો છે. આ બધી પરિસ્થિતિ, આ બધી સમસ્યાઓ અને આ હું એવું કહેવા માગું છું કે બોડકદેવની અંદર જો કોર્પોરેટરો, અત્યારના જે મહિલા કોર્પોરેટરો છે, આ 5 વર્ષમાં અમે તો કોઈ દિવસ ક્યાંય કોઈને જોયા નથી કે મહિલાઓની સમસ્યા લઈને આગળ આવ્યા હોય કે કોઈ લોકડાઉનની અંદર પણ એ કોઈને પૂછવામાં બી આવ્યું હોય કે તમને કોઈ તકલીફ છે કે નથી. આજે અમે એવા કોર્પોરેટર અહીંયા જોઈએ છે અમારે કે જે રસ્તા પરનો હોય, બધાની આમ પબ્લિકની સાથે ચાલે, આમ પબ્લિકની વાતો સાંભળે, આમ પબ્લિકની સમસ્યાઓનું સમાધાન કરે એવો અમે કોર્પોરેટર ઈચ્છીએ છે. બિલકુલ, આપણી સાથે યંગસ્ટર્સ પણ છે, ખાસ કરીને ઇલેક્શન આવી રહ્યું છે એટલે દરેક પક્ષ છે કે જે પોતાની વાહવાહી કરવા માટે નીકળી રહ્યું છે. આપના મતે કેવા કોર્પોરેટર આપ ઈચ્છો છો? બધા પક્ષો પોતાની વાહવાહીઓ કરવા ત્યારે જ આવે છે જ્યારે ઇલેક્શન હોય છે. ઇલેક્શન વગર કોઈ દેખાતું નથી, સમસ્યાઓ વધી જાય છે તો બી પબ્લિક પાસે કોઈ આવતું નથી. અને રહી વાત આ કોરોના અને લોકડાઉનની, તો કર્ફ્યુ અગર લગાવ્યું છે તો કર્ફ્યુનો કંઈ મતલબ જ નથી. પબ્લિક બહાર આવજાવ કરે છે તો તમે કર્ફ્યુ શાના માટે લગાવ્યું છે? લોકોનું જે બિઝનેસ હોય છે એમાં બી લોસ જાય છે અને પબ્લિકની સમસ્યા માટે ઇલેક્શન સિવાય કોઈ અહીંયા દેખાતું નથી. તો એવા કોર્પોરેટર જોઈએ જે 365 દિવસ એમની સેવામાં હાજર રહી શકે, જે કોઈ પક્ષને માનીને નહીં પણ પબ્લિક માટે સેવા કરે, કોઈ પક્ષ માટે નહીં. બિલકુલ. તો જે રીતે આ હતા બોડકદેવ વોર્ડના સ્થાનિકો રહીશો કે જેઓ એવા વ્યક્તિને પોતાના કોર્પોરેટર તરીકે ઈચ્છી રહ્યા છે કે જે પ્રજાની વચ્ચે રહી પ્રજાના કાર્યો કરે, નહીં કે ફક્ત જ્યારે વોટ માંગવા હોય ત્યારે તેમની સમક્ષ ઉપસ્થિત રહે. અનેક સમસ્યાઓ છે બોડકદેવ વોર્ડની, ત્યારે સ્થાનિકો જે છે તે પોતાની સમસ્યાનું નિવારણ લાવે તેવા કોર્પોરેટર ઈચ્છતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન સંદીપ ત્રિવેદી સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.